હેલો વિદ્યાર્થી મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપની એજ્યુકેશન ગુરુ ચેનલમાં હું ભાવિન ગણઝારીયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે વળી મળીએ છીએ એક નવા જ વિડીયો સાથે કે જેમાં આપણે શીખવાનું છે કે દ્વિ નોંધીનામા પદ્ધતિ એટલે કે બે અસરો જે આપણે આપવાની છે એમાં પહેલી અસર અને બીજી અસર જે આપવાની છે એ કયા કયા ખાતે અસર થશે એ આપણે જોવાનું છે આ વિડીયોમાં તો વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો મારા મારી સાથે તો હવે આપણે અહીંયા દ્વિ નોંધી નામા પદ્ધતિ છે એટલે હિસાબી પદ્ધતિમાં આપણે એક વ્યવહારની કેટલી અસર આપવી પડે બે અસર તો હવે સૌથી પહેલા જોઈએ તો બે હજારનો બે હજાર રોકડા લાવી ધંધો શરૂ કર્યો તો વિદ્યાર્થી મિત્રો આમાં બે અસર થશે એક તો રોકડા લાવી એટલે કે રોકડ આવે છે બીજું ધંધો શરૂ કરવા માટે ધંધો કયો વ્યક્તિ શરૂ કરે તો કે માલિક ધંધાનો માલિક જે ધંધો શરૂ કરે ધંધાનો માલિક કહેવાય તો સૌથી પહેલા તો રોકડ આવે છે અને બીજો ધંધાનો માલિક છે એ લઈ આવે છે અને આ રોકડ આપે કોણ છે તો કે માલિક માલિક આપે રોકડ એટલે કે સૌથી પહેલા તો રોકડ ખાતે અસર આવશે જે પહેલી અસર છે એ રોકડ ખાતે આવશે બીજું ધંધાનો માલિક આપે છે પૈસા તો માલિક આપે છે તો એ પોતાના મૂડી ખાતે અસર આવશે જે માલિક જે ધંધાનો માલિક છે મતલબ કે જે એના મૂડી ખાતા બનાવશે એ ખાતે આપશે કારણ કે ધંધાનો માલિક જ્યારે ધંધો શરૂ કરે ત્યારે જે મૂડી પેટે રૂપિયા લઈ આવતો હોય છે પછી છે કે ચાલીસ હજાર બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું

પછી છે કે ત્રણ નો માલ ભારતી બહેન પાસેથી ખરીદ્યો તો સૌથી પહેલા તો માલ આવે છે માલ આવે છે બીજું ભારતી બહેન પાસેથી ખરીદ્યો તો એક અસર આવશે ભારતી બહેન ખાતે ભારતી બહેન કેવા છે આપનાર આપને લેનાર છે એટલે કે માલ આવે છે અને તો અહીંયા એક એક અસર આવશે ક્યાં તો કે માલ આવે છે એટલે ખરીદી કરી છે એટલે ખરીદ ખાતે અને એક કોના ખાતે આવશે ભારતી બહેનના ખાતે તો કે ભારતી બહેન છે છે એ આપનાર આપનાર વ્યક્તિ વ્યક્તિના ખાતે અસર આવશે અને એક માલ આવે છે મતલબ ખરીદી કરી છે એટલે ખરીદ ખાતે અસર આવશે એના પછી છે કે પાંચ હજારનો માલ વિપુલને વેચ્યો હવે વિપુલને વેચ્યો છે તો વિપુલ છે એ કોણ છે તો કે લેનાર એક વિપુલ કોણ છે લેનાર 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 વિપુલ વિપુલ છે 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 અને અને માલ માલ જાય જાય તો એક અસર કોના આવશે ખાતે આવશે તો કે વિપુલ ખાતે અને એક અસર આવશે માલ જાય છે એટલે કે વેચાણથી જાય છે તો એક વેચાણ ખાતે અસર આવશે એક વેચાણ ખાતે અસર આવશે અને એક માલ જાય છે તો માલ જાય છે એના ખાતે અસર આવશે પછી પછી એના આપણે જોઈએ તો રૂપિયા બે હજારનો માલ રોકડેથી વેચો તો આમાં રોકડ જાય છે રોકડેથી વેચો છે તો રોકડ આવે છે પછી રોકડ આવે છે અને માલ જાય છે એક તો રોકડ ખાતે અસર આવશે હવે વેચાણ કર્યું છે માલ જાય છે તો વેચાણ કર્યું તો એક વેચાણ ખાતે અસર આવશે સિમ્પલ છે એના પછી પંદરસો નું ફર્નિચર ખરીદ્યું હવે જો ફર્નિચર છે એ આપની મિલકત છે તો ફર્નિચર આવે ફર્નિચર ખરીદ્યું છે તો ફર્નિચર આવે ને એક ખરીદી કરી છે તો ખરીદ ખાતે હવે ખરીદ ખાતે જે આપણે ફર્નિચર આવે છે એ લખીએ છીએ એટલે ફર્નિચર ખાતે લખો અથવા તો તમે ફર્નિચર હવે જે રોકડ ખાતે લખો એક બીજી અસર આવશે રોકડ ખાતે એક રોકડ ખાતે અસર આવશે કારણ કે ખરીદ્યું છે તો રોકડ જાય છે એટલે રોકડ ખાતે આવશે હવે ફર્નિચર આવે છે આ આપની મિલકત છે અહીંયા તમે ખરીદ ખાતે લખો તો માલનું વેચાણ હોય તો તમે ખરીદ ખાતે લખી શકો પણ જ્યારે મિલકતનું વેચાણ હોય તો જે તે મિલકત ખાતે આપને લખવું પડે પછી એના પછી છે બસો કમિશનના ચૂકવ્યા હવે બસો રૂપિયા છે એ કમિશનના ચુકવ્યા છે ચૂકવ્યા એટલે રોકડ જાય છે રોકડ જાય એટલે આપને એક અસર આવશે રોકડ ખાતે પછી બીજી અસર ક્યાં આવશે તો કે કમિશન છે એ આપનો ખર્ચો છે તો એ કમિશન કમિશન ખર્ચ છે આપનો એટલા માટે કમિશન ખાતે એક અસર કમિશનના ખર્ચ ખાતે એક અસર આવશે પછી છે કે બસો નો માલ વિપુલ વિપુલે પરત કર્યો હવે વિપુલ છે એ આપને સૌથી પહેલા આપણે ઉપર જોવું પડે કે વિપુલ છે એ આપનો લેનાર વ્યક્તિ હતો કે આપનાર એટલે મતલબ કે આપણે વિપુલને માલ વેચો તો હવે આ માલ આવ્યો છે એ કેવો માલ છે તો કે વેચાણ પરત હવે વેચાણ પરત છે એટલે કે વેચેલો માલ પરત આવે છે તો એક વેચાણ માલ પરત ખાતે અસર આવશે પછી જે વિપુલ ત્યારે લેનાર હતો અત્યારે વિપુલ આપનાર છે વિપુલ આપનાર હવે વિપુલ છે એ આપનાર વ્યક્તિ છે એટલે આપણે વિપુલ ખાતે પણ એક અસર આપવી પડશે તો એક વિપુલ ખાતે અસર આવશે અને એક ખાતે આવશે વેચાણ ખાતે તો વિદ્યાર્થી મિત્રો આ આપને જે બે અસર એટલે કે બેવડી અસર આપવાની હતી એનો એક નાનકડો એક એક દાખલો હતો એ આપણે જોયેલો હવે આપણે જે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ જોશી એ આપણે જોશું ખાતાના પ્રકાર તો જે ખાતાના પ્રકાર છે એના ઉપરથી આપણે આગળના જે તમને દાખલા છે એ સિમ્પલી આવડી જશે તો તમે નેક્સ્ટ વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો તમે લાઇક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ